ભાવનગર શહેરના સુભાષનગર એરપોર્ટ રોડ પર રૂવાગામ બાલા હનુમાનજી મંદિર નજીક ધોળા દિવસે બાઇક લઈને જઈ રહેલા રૂવાગામના 22 વર્ષીય યુવાન ઉપર બે શખ્સોએ ચાલુ બાઇકે છરીઓના ઘાજી કે હત્યા કરી નાસી છૂટ્યા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા, જેમાં એક સગીર સાથે એક 21 વર્ષના યુવાનની પોલીસે ધરપકડ કરી છે. ભાવનગર શહેરના સુભાષનગર એરપોર્ટ રોડ પર રૂવાગામ બાલા હનુમાનજી મંદિર નજીક ધોળા દિવસે બાઇક લઈને જઈ રહેલા રૂવાગામના 22 વર્ષીય યુવાન ઉપર બે શખ્સોએ ચાલુ બાઇકે છરીના ઘાજીકી હત્યા કરીને નાસી છૂટ્યા હતા. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યારાઓને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધા હતા, જેમાં એક સગીર સાથે એક 21 વર્ષના યુવાનની પોલીસે ધરપકડ કરી છે. રૂવા ગામે રહેતો 22 વર્ષીય યુવક જિજ્ઞેશ પોતાની ગાડી લઈને ઘરે જતો હતો અને તેની બાજુમાંથી બાઇક લઈને પસાર કરતા બે યુવકો, જેમાં પ્રવીણ અલગોતર અને સગીર વયનો યુવાન પણ પસાર થઈ રહ્યા હતા, અને પ્રવીણે મરણ જનાર જિજ્ઞેશને ગાડી ઊભી રાખી તે અમારી સામે કાતર મારીને કેમ સામું જોવે છે તેમ કહીને બાઇક સવારે જાહેરમાં જ મૃતક જિજ્ઞેશને છરીના ઘા મારીને રહેસીને ફરાર થઈ ગયા હતા. આસપાસના લોકોએ તુરંત જ 108ને બોલાવીને જિજ્ઞેશને સરટી હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જિજ્ઞેશનું મોત થયું હતું અને બનાવ હત્યામાં પરિણમ્યો હતો. ગઈકાલે ભાવનગર શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં મરણ જનાર જે જિજ્ઞેશ છે એ અને એનો મિત્ર સાહેદ બંને મોટરસાઇકલ લઈને એના ઘર તરફ જતા હતા, જે દરમિયાન આ કામનો આરોપી જે પ્રવીણ અને સહ આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એ બંને મોટરસાઇકલ લઈ એમનું અને આગળ થયા, જે દરમિયાન મરણ જણાની સામે જતા આ જે પ્રવીણ છે એણે કહ્યું કેમ મારી સામે કાતર મારે છે. એવી સામાન્ય બાબતમાં પ્રવીણ અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે મરણ જનાર જે જિજ્ઞેશ છે એની સાથે બોલાચાલી કરી અને બંને આરોપીઓ એમની પાસેની જે છરીઓ છે એનાથી આ જિજ્ઞેશને છાતીના ભાગે, ગળાના ભાગે અને વાંસાના ભાગે મારતા જિજ્ઞેશનું ત્યાં સ્થળ ઉપર જ મૃત્યુ થયેલ છે, જે બાબતે ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયેલ છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધી અને બંને આરોપીઓને અટક કરી લીધા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે. આ જે હત્યા કરવામાં સંડોવાયેલ બંને જે વ્યક્તિઓ છે એમાં જે પ્રવીણ કરીને છે એ અગાઉ પણ બોરતળા પોલીસ સ્ટેશનમાં ખૂનના ગુનામાં સંડોવાયેલ છે અને ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશ અને અન્ય મહાવ્યથાઓ અને પ્રોહિબિશનના ગુનાઓ પણ સંડોવાયેલ છે, એટલે એક ક્રિમિનલ માઇન્ડ ધરાવનાર વ્યક્તિ છે. હિરેન ચાર સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.